દર્શક મિત્રો નમસ્કાર, કાર્યક્રમમાં આગળ વધીએ. સ્પાર્કલ 2011 આપ ચેનલ સુરતના માધ્યમ દ્વારા નિહાળી રહ્યા છો. મારી સાથે ઉપસ્થિત છે તુલજા ભવાની જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના હિતેશભાઈ સોની. ચોકસી બજાર ભાગલ મેઇન રોડ ખાતે તેઓ પોતાનું સંસ્થાન ચલાવે છે. હિતેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. સ્પાર્કલ 2011 આજે જ હજુ તો શરૂ થયું છે, આ અગાઉ પણ 5 વર્ષથી સ્પાર્કલ 2 થતા હતા. તમે એ સ્પાર્કલમાં ભાગ લેતા હતા ખરા કે આ પહેલી વખત લઈ રહ્યા છો? પહેલી વખત જ ભાગ લઈએ છીએ. તો સુરતની અંદર તમારો આ પહેલો અનુભવ હશે, પરંતુ સુરતની બહાર આવા ઘણા એક્ઝિબિશનો થતા આવ્યા છે, ત્યાં તમે પાર્ટિસિપેટ કરતા હો છો ખરા? ના, મેં તો અહીંયા ફર્સ્ટ ટાઈમ જ, રિટેલ આઉટલેટની અંદર ફર્સ્ટ ટાઈમ જ છીએ. સો યુ આર ધ બિગિનર. વેરી ગુડ. તો આ સંદર્ભની અંદર થોડીક આપણે ચર્ચા કરીશું. તમને પહેલાં તો મન કેમ થયું આ એક્ઝિબિશનમાં ભાગ લેવાનું? ના, ઘણું સારું છે. એક રિટેલ આઉટલેટ તરીકે એક પ્લેટફોર્મ અમને જાણકારી, પબ્લિકને જાણકારી મળશે કે અમે પણ છીએ બજારમાં, કારણ કે અમે જે વસ્તુ રાખીએ છીએ એ બધી પબ્લિકને ખબર નથી હોતી કે ભાઈ આ વસ્તુ અહીંયા પણ મળે છે. તો એક અમારા માટે બી બહુ સારી વાત છે કે અમને આ એક પ્લેટફોર્મ મળે છે. એટલે ટૂંકમાં તમારી બ્રાન્ડ વધુને વધુ લોકપ્રિય બને એ એક ઉમદા હેતુથી અત્યાર સુધી તમે ભલે ભાગ નહોતા લેતા, પરંતુ આ વખતે તમે ભાગ લેવાનું પસંદ કર્યું છે. તુલજા ભવાની જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ ખૂબ મોટું નામ છે માર્કેટની અંદર. કેટલા વર્ષથી આપની સંસ્થા, કે પેઢી દર પેઢીનો આ ધંધો છે કે આપે ડેવલપ કર્યો? અમે આમ તો પહેલા મેન્યુફેક્ચરર હતા અને રિટેલ આઉટલેટની અંદર અમે 5 વર્ષથી જ આની અંદર છીએ. મેન્યુફેક્ચરિંગ કેટલા વર્ષથી કરતા હતા અને સુરતમાં જ આપની શાખા છે કે બીજે પણ શાખા? સુરતમાં જ અમારી શાખા છે અને મેન્યુફેક્ચરિંગની અંદર અમે 30 વર્ષથી છીએ. અત્યારે તમારા રિટેલ આઉટલેટ જે ચોકસી બજાર છે એ સિવાય કોઈ ખરા? ના, એ એક જ છે. અહીં જે તમે ડિઝાઇનો મૂકેલી છે, જ્વેલરી જે મૂકી છે, એ વિશેની થોડી સમજ આપો, શેમાંથી બનેલી છે અને કઈ રીતે વિશિષ્ટ છે, શા માટે કોઈ કે તુલજા ભવાનીમાંથી ખરીદી કરવાનું પસંદ કરવું જોઈએ? એના માટે કે અમે મેન્યુફેક્ચરર પણ છે, એટલે કંઈક નવું ક્રિએશન કરવું હોય તો અમે ખૂબ સારી રીતે બીજા કરતાં કરી શકીએ છીએ. ભાઈ, ગ્રાહકની ડિમાન્ડ હોય કે ભાઈ આની જગ્યાએ આ મૂકીએ તો કેવું લાગે, તો અમારો જે 30 વર્ષનો જે અનુભવ છે એ આની અંદર કામ લાગી શકે. બીજું માની લો કે આ જળતર જ્વેલરી છે. બીજું આ અનકટ છે, અનકટ ડાયમંડ કહેવાય છે, અત્યારે હોટ ફેવરિટ છે. પછી પ્લસ અમુક આ સ્લાઇડરની આઇટમો છે, ફૂલ કુંડન જ્વેલરી છે, ડાયમંડ જ્વેલરી છે. ડાયમંડનું અમે મેન્યુફેક્ચરિંગ પણ કરીએ છીએ, મતલબ જ્વેલરીનું, એટલે ભાઈ એના ડાયમંડ હોય તો પણ અમે જ્વેલરી બનાવી આપીએ છીએ. હાલમાં રૂપિયાનું થતું જતું અવમૂલ્યન અને ડોલરની મજબૂતી, એને કારણે ધંધા ઉપર અસર પડે એ બહુ સ્વાભાવિક ઘટનાક્રમ છે. તમે આ વાતને કેવી રીતે મૂલવો છો? શું ખરેખર અસર પડે છે ખરી? હા, અસર તો થાય જ છે, કારણ કે પહેલાં માની લો કે આપણે આપવા લેવાનો જે ટ્રેન્ડ હતો કે ભાઈ વીટીઓ આપી, ચેઇન આપી, તો એ બધો ટ્રેન્ડ નીકળી ગયો, તો એની ધંધા ઉપર ઘણી અસર પડે, કારણ કે નાનો વર્ગ આની અંદરથી ધીમે ધીમે નીકળતો જવાનો, એટલે જે અમને સેલિંગ મળવું જોઈએ એ દિવસે દિવસે ભાવના હિસાબે ઘટતું જાય છે. પરંતુ એ તો કદાચ કામ ચલાઉ તકલીફ હોય એવું બની શકે કે લાંબા ગાળાએ તમને એવું લાગે છે કે ઉદ્યોગ આખો જ તકલીફમાં આવશે? ના, એવું તો મતલબ અમને તો નથી લાગતું. હજી થોડો જે ભાવ જે છે એ કસ્ટમરને પચાવતા, મતલબ થોડી વાર લાગશે. એક સાથે આટલો બધું જે વધી ગયો છે ભાવ, એના હિસાબથી ધીરે ધીરે કસ્ટમર બી કન્વિન્સ થશે કે ભાઈ ચલો આ ભાવ ઓકે છે. હાલમાં લગ્ન સદાની સિઝન ચાલી રહી છે, નોન રેસિડન્ટ ઇન્ડિયન અને નોન રેસિડન્ટ ગુજરાતી પણ મોટા પ્રમાણમાં આપણા વિસ્તારની અંદર આવતા હોય છે અને તેઓ ખરીદી માટે સ્વાભાવિક રીતે સુરતની અંદરનું સ્થળ જ પસંદ કરે. આ વાત સાચી છે? હા, કરી શકે છે, કારણ કે પહેલાં એવું હતું સુરતની અંદર કે ભાઈ અમુક જ્વેલરી લેવા માટે બહારગામ જવું પડતું હતું. હવે એવું નથી, દરેક પ્રકારની જ્વેલરી આપણે સુરતની અંદર ઉપલબ્ધ છે જ, એટલે એ લોકો સુરતને પસંદગી ઉતારી શકે છે. એક વસ્તુ નિશ્ચિત છે કે આ આખો ધંધો વિશ્વાસનો ધંધો છે, કારણ કે કોઈ સામાન્ય માણસને ન તો ચાંદીમાં સમજ પડતી નથી, ગોલ્ડમાં સમજ પડે, ન તો ડાયમંડમાં સમજ પડે. એને માત્ર સમજ એટલું પડે છે કે મારે અહીં આવ્યા એટલે દાગીનો લેવાનો છે, જરઝવેરાત લેવાનો છે. તો આ જે પ્રમાણિકતાની વાત છે, પ્રમાણિકતાની વાત છે, એને કેવી રીતે મૂલવો છો આપ? પ્રમાણિકતામાં જે આજે અમારા 30-35 વર્ષથી જે અમારી શાખા છે, તો એ પણ એક બ્રાન્ડ નેમ અમારું છે,
કે ભાઈ અહીંયા કોઈ દિવસ છેતરામણી થશે નહીં. બીજું, ગવર્નમેન્ટ બી હવે 916 હોલમાર્ક જ્વેલરી એ કરે છે, અને અમારો જે શોરૂમ છે એ આખો 916 હોલમાર્ક જ છે. ટૂંકમાં એ પ્રમાણિકતાની સાથે આપ આગળ વધી જાય છે. આપણે ખૂબ લાંબી વાતો કરીએ સિવાય આપ કંઈ કહેવા માગતા હો તો? એક અમારી સ્પેશિયાલિટી છે અમારા પોતાના હાથી દાંતના ચૂડા, જે અમે પોતે જાતે ક્રિએશન કરીએ છીએ. કે તમે હાથી દાંત આપો તો હાથી દાંત અને પ્લાસ્ટિકની ઉપર પણ એ વસ્તુ કાર્વિંગ કરી શકાય છે. આ અમારી સ્પેશિયલ આઈટમ છે. એની કિંમત લગભગ કેટલી હશે? એ લગભગ 300 ગ્રામ્સ જેટલું સોનું છે આખા ચૂડાની અંદર, અને પેલાની અંદર 80 ગ્રામ્સ જેટલું સોનું છે. ટૂંકમાં દર્શક મિત્રો, જે નવી વેરાયટીઝ ખાસ કરીને તુલજા ભવાની જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડના સ્ટોલ પર છે, તે હાથી દાંતના ચૂડા. હિતેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર સુરત ચેનલ સાથે વાતચીત કરવા માટે. ફરીથી મળીશું, આપ ખૂબ આગળ વધો તેવી હાર્દિક શુભકામના. દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સ્પાર્કલ 2011, ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીનું આ નવલું આયોજન. જોવા માટે સરસાણા ખાતેના ટ્રેડ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર પર જરૂરથી આપે આવવું જ રહ્યું.